महाराष्ट्र राजकारण हवे जे बड़वा कोर धारासभ्यो छे गोवा जवाना छे आ बे दिवस एटले के 24 कलाक खूब ज महत्वपूर्ण छे ने सुप्रीम कोर्ट में गमे त्यारे शिवसेनानी बागी धारासभ्यनी जे अरजी पेन्डिंग छे तेना पर सुनावणी पण थवानी छे तो मामलो जबरदस्त गरमायो छे आ परिस्थितिनी वच्चे हवे जे बागी धारासभ्यो छे गोवा जवा माटे रवाना थई चूक्या छे गुवाहाटी थी गोवा गोवा थी मुंबई आ परिस्थिति निर्माण थवानी छे पण छेल्ला 24 कलाक खूब ज महत्वपूर्ण महाराष्ट्रनी राजनीतिनी अंदर बनवा जई रह्या छे शुं सरकार तूटी रही छे आंकड़ो छे नहीं तो आ परिस्थितिनी वच्चे उद्धव ठाकरे शुं करशे मामलो कोर्टमां छे अने आ तमाम परिस्थितिनी वच्चे जे रीतनो अत्यार सुधीनो मामलो सामे आवी रह्यो छे उद्धव ठाकरे पण गमे ते समय राजीनामुं आपी दे ए प्रकारनी परिस्थितिनुं पण निर्माण थयुं छे तो आ तमाम जे मामलो छे ए मामलानी वच्चे हवे जे बागी धारासभ्यो छे ए गोवा जवा माटे रवाना थया छे गोवा जवा माटे रवाना थया छे ने गोवा थी मुंबई आवशे आ एक मोटी खबर छे गोवाथी शिवसेनाना बागी धारासभ्यो हवे गोवा जवा माटे रवाना थई चूक्या छे होटेलमांथी बस मार्फते धारासभ्यो निकली चूक्या छे तमाम बागी धारासभ्यो गोवाथी गोवा पहोंचशे ने आवतीकाले तमाम धारासभ्यो महाराष्ट्र विधानसभामां सीधा पहोंचशे ना कोई घरे जशे सीधा गोवा थी पूरता पोलीस बंदोबस्त वच्चे गोवा थी सीधा मुंबई महाराष्ट्र विधानसभा आवतीकाले महाराष्ट्र विधानसभा में उद्धव ठाकरे सरकार नो फ्लोर टेस्ट है ते तमाम बागी धारासभ्य फ्लोर टेस्ट में हाजर रहेशे आवी परिस्थिति वच्चे जे शिंदे जूथ छे छे मजबूत छे मजबूत छे ने एक पण धारासभ्य आम थी तेम थयो नथी ने आप जोई शको छो लीडिंग धारासभ्य शिंदे ग्रुप ना तमाम धारासभ्य लड़ी लेवाना बुडबा तो थोड़ी जवार में सुप्रीम कोर्ट में सुनावणी थवानी छे फ्लोर टेस्ट मामले सुप्रीम कोर्ट में सुनावणी छे आवतीकाले महाराष्ट्र विधानसभा फ्लोर टेस्ट है पहला सुप्रीम में जे सुनावणी छे फ्लोर टेस्ट लेने सुनावणी थई रही छे 3 वाग्या सुधी में तमाम पक्षों ने कॉपी पहोंचाड़वा सुप्रीम कोर्टे आदेश कर्यो हतो आ परिस्थितिनी वच्चे समझवानो जरा प्रयत्न करिए तो आंकड़ो छे नहीं शिवसेना कही रही है कि पहला ए निर्णय लेवामां आवे ए बाकी धारासभ्यनो અને જો બે તૃતીયાંશ શિવસેનાના ધારાસભ્યો છે શિંદે પાસે તો જે દલબદલનો જે કાનૂન જે છે દલબદલનો જે કાનૂન છે એ લાગુ નથી પડતો સીધા દ્રશ્યો આપ જોઈ શકો છો મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે આગામી 24 કલાક એમના માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે શું એ મુખ્યમંત્રી રહેશે કે નહીં રહે એના પર અસમંજસ છે પરંતુ મામલો સુપ્રીમમાં છે અને આ પરિસ્થિતિની વચ્ચે સુપ્રીમમાં શિવસેનાની સુનાવણી થઈ રહી છે અને આપ જોઈ શકો છો ઇમોશનલ એમને સ્પીચ પણ આપી હતી અને તમામ જે આખો ઘટનાક્રમ સર્જાઈ રહ્યો છે પછી ઘટનાક્રમ સર્જાયો છે આપ જોઈ શકો છો શિંદે જે ગુવાહાટીથી સીધા ગોવા આવી રહ્યા છે અને ગોવાથી આવતીકાલે આવી રહ્યા છે મુંબઈ અને આ ફ્લોર ટેસ્ટ મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થવાની છે મિહિર વર્મા અમારી સાથે જોડાઈ ગયા છે મિહિર 24 કલાક ખૂબ જ મહત્વપૂર્ણ છે અને આ પરિસ્થિતિની વચ્ચે એક તરફ સુપ્રીમમાં સુનાવણી થઈ રહી છે શિવસેના તરફથી થઈ રહી છે બીજી તરફ ગુવાહાટીથી જે બાગી ધારાસભ્યો છે ગોવા જઈ રહ્યા છે હવામાં આવે તો છે તો આ પરિસ્થિતિની વચ્ચે આ 24 કલાક મહત્વપૂર્ણ છે ને હાલમાં શું ઘટનાક્રમ થઈ રહ્યો છે મિહિર 24 કલાક નહીં છેલ્લા 2 અઠવાડિયાથી સમગ્ર ઘટનાક્રમ મહત્વપૂર્ણ જનક જોવા મળી રહ્યો છે મહારાષ્ટ્રની રાજનીતિમાં આટલો લાંબો પોલિટિકલ ડ્રામા કદાચ ઇતિહાસમાં નહીં થયો એટલો લાંબો પોલિટિકલ ડ્રામા અત્યારે મહારાષ્ટ્રના રાજકારણમાં જોવા મળી રહ્યો છે એ મહાવિકાસ આઘાડી સરકારની અંદરનું રાજકારણ હોય કે પછી મહારાષ્ટ્રની સરકારની બહારનું રાજકારણ આ બંને રાજકારણ રમાઈ રહ્યું છે પરંતુ મહત્વની વાત એ છે કે મહારાષ્ટ્રની બહાર પણ આ રાજકારણ પહોંચ્યું છે એ સુરત હોય કે પછી ગુવાહાટી હોય હવે આ ગુવાહાટીનું રાજકારણ ધીરે ધીરે પૂરું થવા જઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે કારણ કે ગુવાહાટીથી અત્યારે એકનાથ શિંદે સહિત જે નારાજ ધારાસભ્યો શિવસેનાના છે એકનાથ શિંદે સહિત તમામ ધારાસભ્યો અત્યારે નીકળી ચૂક્યા છે માનવામાં એ આવી રહ્યું છે હજી સત્તાવાર રીતે નથી કહેવામાં આવ્યું પરંતુ માનવામાં એ આવી રહ્યું છે કે તેઓ ગોવા જઈ રહ્યા છે ગોવામાં તાજ હોટલમાં
71 જેટલા રૂમ બુક થયા હોવાની માહિતી પણ મળી છે, પરંતુ અધિકારીક રીતે આ તમામ બાબતો પર અત્યારે કોઈ જ પુષ્ટિ નથી થઈ શકતી. કારણ કે આ નારાજ ધારાસભ્યો ક્યાં જાય છે, કેવી રીતે જાય છે અને કોના થકી જાય છે તે માહિતી અત્યારે જાહેર નથી કરવામાં આવી રહી. એક વાત એ પણ સામે આવી રહી છે, જોકે હજી સુધી તેમાં પણ કોઈ સત્તાવાર સમર્થન નથી મળ્યું, કે એકનાથ શિંદે સહિતનું જે જૂથ છે તે વાયા સુરત મુંબઈ જઈ શકે છે, પરંતુ હજી કોઈ સત્તાવાર રીતે આ વિશેની પણ માહિતી નથી. હવે તેઓ મુંબઈ પહોંચે તો એકનાથ શિંદે પહેલા જ બોલી ચૂક્યા છે કે 30 જૂને જે ફ્લોર ટેસ્ટ થશે તે ફ્લોર ટેસ્ટમાં તેઓ હાજરી આપશે. તેમના 39 એ 39 ધારાસભ્યો જે તેમના સમર્થનમાં હોવાનો દાવો છે, આ તમામ ધારાસભ્યો તેમાં હાજરી આપશે. સાથે સાથે એક નજર અત્યારે સુપ્રીમ કોર્ટ પર છે. સુપ્રીમ કોર્ટમાં 5 વાગી ગયા છે, 5 વાગ્યાની સુનાવણી શરૂ થશે થોડી જ વારમાં. બીજી તરફ 5 વાગે અત્યારે કેબિનેટની મીટિંગ, મહારાષ્ટ્ર સરકારની કેબિનેટની મીટિંગ ઉદ્ધવ ઠાકરેએ બોલાવી છે, જેના દ્રશ્યો અત્યારે આપણે ટીવી સ્ક્રીન પર પણ જોઈ રહ્યા છીએ કે ઉદ્ધવ ઠાકરે અત્યારે કેબિનેટ મીટિંગમાં ભાગ લેવા માટે મંત્રાલય પહોંચી ચૂક્યા છે અને તેમની અગુવાઈમાં, તેમના નેતૃત્વમાં અત્યારે આ કેબિનેટ બેઠક થશે. મહત્વની વાત એ છે કે આ કેબિનેટ બેઠકમાં ઉદ્ધવ ઠાકરે સહિતના મંત્રીઓ જે કોઈ હાજર છે તેઓ શું કહે છે, જે મંત્રીઓ બાગી બન્યા છે અથવા તો જે મંત્રીઓએ રિબેલ કર્યું છે આ તમામ મંત્રીઓ પાસેથી તેમના વિભાગો છીનવી લેવામાં આવ્યા છે ઉદ્ધવ ઠાકરે સરકારે. બીજી તરફ દેવેન્દ્ર ફડણવીસ, ભાજપની વાત કરવામાં આવે તો ભાજપ સક્રિય થઈ ગયું છે. પહેલા અઠવાડિયાની જો વાત કરીએ, જનક આપણે ઘટનાક્રમ આખો જો ક્રોનોલોજી સમજીએ તો ગયા અઠવાડિયે ભાજપ સક્રિય નહોતું દેખાતું. ભાજપ એવું જ કહેતું હતું કે આ બધાની વચ્ચે અમારો કોઈ હાથ નથી, જે કંઈ પણ થઈ રહ્યું છે શિવસેનાનું પોતાનું રાજકારણ છે અને શિવસેનાનો પોતાનો આંતરિક પ્રશ્ન છે. આ વખતના અઠવાડિયાની વાત કરવામાં આવે તો સોમવાર બાદ રાજકારણ ગરમાયું છે અને ભાજપ તેમાં સંપૂર્ણપણે સક્રિય જોવા મળી રહ્યું છે. દેવેન્દ્ર ફડણવીસની દિલ્હીની મુલાકાતો વધી છે. ગઈકાલે તેઓ જેપી નડ્ડાને મળ્યા હતા, અમિત શાહને મળ્યા હતા અને આજે દેવેન્દ્ર ફડણવીસે સાંજે 7 વાગે તમામ ધારાસભ્યોની બેઠક બોલાવી છે. આંકડાની વાત જનક આપે કરી, આંકડા પણ અત્યારે એવું દર્શાવી રહ્યા છે કે જો અત્યારે ફ્લોર ટેસ્ટ આવતીકાલે થાય છે તો એનામાં કદાચ મહાવિકાસ આઘાડી સરકાર માટે એક કપરા ચડાણ હોઈ શકે છે. કારણ કે જે શિવસેનાના નારાજ ધારાસભ્યો છે એ જો તમામે તમામ ધારાસભ્યો તેમાં હાજરી આપે છે અને તમામે તમામ ધારાસભ્યો જો વિરુદ્ધમાં મત આપે છે તો સરકાર પાસે બહુમતી નહીં રહે. હવે જો એ લોકો હાજરી જ નથી આપતા અથવા તો તેમના માટે જે 16 ધારાસભ્યોને ડિસ્ક્વોલિફિકેશન માટે નોટિસ મોકલવામાં આવી હતી, જેનો એક કેસ અલગથી સુનાવણી ચાલી રહી છે, 11 જુલાઈએ જેની સુનાવણી સુપ્રીમ કોર્ટમાં થશે. આ તમામ પાસાને ધ્યાનમાં રાખી અને જો 39 એ 39 ધારાસભ્યો જે છે તે સમર્થનમાં અથવા તો વિરુદ્ધમાં મત આપવા માટે નથી પહોંચતા તો જે મેજિક ફિગર છે અત્યારે 144નો છે. 287 કુલ ધારાસભ્યોને જો ગણવામાં આવે, 288 વિધાનસભા બેઠકો છે, પરંતુ એક ધારાસભ્યનું નિધન થઈ ગયું છે મહારાષ્ટ્ર વિધાનસભામાં. એટલે 287માંથી 144નો અત્યારે મેજિક ફિગર છે. જો આ 39 ધારાસભ્યોનો જે દાવો એકનાથ શિંદે કરી રહ્યા છે એ નથી પહોંચતા તો આ મેજિક ફિગર 130ની નીચે આવી શકે છે. ભાજપની વાત કરવામાં આવે અથવા તો એનડીએની જો વાત કરીએ તો ભાજપ પાસે અત્યારે પોતાની પાસે 105 ધારાસભ્ય છે, પ્લસ કેટલાક નિર્દળીય અથવા તો અપક્ષ ધારાસભ્યો તેમની સાથે છે. એટલે કે 130ની નીચેનો જો આંકડો આવે છે તો ભાજપ તેને પહોંચી વળી શકે એમ છે, કારણ કે સૌથી મોટો પક્ષ ભાજપ છે. પરંતુ અત્યારે 3 બાબતો પર નજર રાખવાની છે જનક, સુપ્રીમ કોર્ટની સુનાવણી, સાથે જ ઉદ્ધવ ઠાકરે સરકારની કેબિનેટ અને દેવેન્દ્ર ફડણવીસ. બિલકુલ બિલકુલ, મેયર આપણી પાસે આવીએ છીએ, પરંતુ બે દ્રશ્યો અમે આપણે બતાવી રહ્યા છે. ગુવાહાટી અને મુંબઈ, એક તરફ કેબિનેટની બેઠક, આ કેબિનેટમાં એક ખબર એ પણ છે કે કદાચ રાજીનામું આપી શકે છે, કોઈક મોટી જાહેરાત પણ કરી શકવામાં આવી શકે છે. બીજી એક વાત છે ગુવાહાટીના દ્રશ્યો, કે જ્યાં ધારાસભ્યો ગુવાહાટીથી બોમ્બે જવાના છે, પહેલાં ગોવા જવાના છે, ગોવા જશે અને ગોવાથી પછી મુંબઈ આવશે. તો ખૂબ જ મહત્વપૂર્ણ આગામી 24 કલાક બનવા જઈ રહ્યા છે મહારાષ્ટ્રની રાજનીતિની અંદર. કારણ કે જે રીતનો આખો ઘટનાક્રમ સર્જાયો છે છેલ્લા એક સપ્તાહથી, આખો જે ઘટનાક્રમ સર્જાયો છે, હવે આ ધારાસભ્યો, બાગી ધારાસભ્યો આવી રહ્યા છે ગુવાહાટીથી ગોવા, ગોવાથી આવી રહ્યા છે મુંબઈ. મુંબઈ આજે નહીં આવે, મુંબઈ આવશે કાલે, બરાબર 11 વાગે સત્ર મળવાનું છે. પણ એ પહેલા મામલો સુપ્રીમ કોર્ટમાં પણ છે, શિવસેના સુપ્રીમમાં પણ ગઈ છે. સુપ્રીમ કોર્ટના નિર્ણય પર બધું જ મદાર છે. શિંદે જૂથ કહી રહ્યું છે કે 50થી પણ વધુ ધારાસભ્યો એમની સાથે ખડે પગે છે. તો આ પરિસ્થિતિની વચ્ચે મહારાષ્ટ્રની રાજનીતિની અંદર સીધું સાદું જો ગણિત જોવામાં આવે તો 144નો આંકડો છે જ નહીં, તો પછી વિધાનસભામાં કઈ રીતે આઘાડી સરકાર બહુમત હાંસલ કરશે આ એક મોટો સવાલ છે. પરંતુ જેની ચર્ચા થઈ રહી હતી કે ધારાસભ્યો ક્યારે જશે, મુંબઈ ક્યારે જશે, તો આ દ્રશ્યો આપ જોઈ શકો છો. ગુવાહાટીને ટાટા બાય બાય કરી રહ્યા છે, ઘણો સમય વિતાવ્યો છે અને આ પરિસ્થિતિની વચ્ચે હવે ગુવાહાટીથી સીધા હવે ગોવા, ગુવાહાટીથી ગોવા અને ગોવાથી આવતીકાલે તેઓ મુંબઈ આવી જશે.